છો બાળકો બધા મજામાં સરસ વેરી ગુડ ચાલો મિત્રો આગળ વધીએ આ પાઠ હતો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ મિત્રો આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની સંપૂર્ણ ચર્ચા અત્યાર સુધી કરેલી હવે આ પાઠનો ખાસ મહત્વનો ટોપિક કેપેસિટર અને કેપેસિટન્સ કોને કહેવાય નીટ અને જી અને ગુજરાતની પરીક્ષા માટે આ ટોપિક ખાસ મહત્વનો કેપેસિટરનો પાછળનો તો મિત્રો આજે જેવી કઈ કા રીતે બે પોઈન્ટ 11 નો ટોપિક છે તમારી ટેક્સ્ટબુકનો આ ટોપિક કઈ કા રીતે કેપેસિટર એટલે શું અને કેપેસિટન્સ કોને કહેવામાં આવે તે કઈ કઈ બાબત ઉપર આધારિત છે તેની મિત્રો આપણે ચર્ચા કરીએ તો કેપેસિટર એટલે શું થાય કે વિદ્યુત ભાર અથવા વિદ્યુત સ્થિતિ ઊર્જાને સંગ્રહ કરવાની સાદામાં સાદી રચનાને કેપેસિટર કહેવાય આ રીતે થાય વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિ ઊર્જાને संग्रह करवानी सादा में सादी रचना ने कैपेसिटर कहे छे सिंपल कैपेसिटर मित्रों डेफिनेशन ओके मित्रों धारो कि तुम्हारे पास है कोई एक विद्युत भार विहीन गोळो है धारो कि कोई एक तुम्हारे पास है विद्युत भार विहीन गोळो आवे आयो जरूरी नहीं तुम्हारे गोळो જ લેવો મજા લઈ આકારનો યાદ જ છે કાકાનો તમે એક પાત્ર ધ્યાનમાં લીધો પણ એ વાહક હોવો જોઈએ સુવાહક તમારી પાસે કોઈ એક સુવાહક ગોળો છે અને આ જે ગોળો છે ને વિદ્યુત ભાર વિહીન હવે મિત્રો મારે આને ચાર્જિંગ કરવું હોય તો ચાર્જિંગ તો તમે સંપર્કની રીતની મદદથી ને કરી શકો અને ચેપ્ટર પહેલા મેં પ્રેરણની રીતની મદદથી ને આનું ચાર્જિંગ કરી શકાય મારો કહેવાનો મતલબ આ ગોળા ઉપર તમે વિદ્યુત ભાર સ્થાપિત કરો બહારથી તમે આના ઉપર વિદ્યુત ભાર દાખલ કરો મિત્રો આજે વિદ્યુત ભાર અહીંયા આવતા જઈએ તમે ભણી ગયા ચેપ્ટર નંબર પહેલામાં કે પાતળી ગોળીય કવચ હોય તો વિદ્યુત ભાર બધો સપાટી ઉપર કેન્દ્રિત થશે હા કે ના હવે આ ગોળા ઉપર તમે વિદ્યુત ભાર નાખતા જાઓ તો મિત્રો તમારી પાસે એવી બે ગોળી રહે E બરાબર એક આ કે Q / R² અને બીજો મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો સૂત્ર આપણે આ પાઠમાં મેળવ્યા કે Q / R આ બે સૂત્ર તો મિત્રો આના આધારે તમે આવું કહી શકો ને E ચલે છે Q અને મિત્રો V ચલે છે Q આવું કહી શકાય જોઈ લીધું આ શું કામ તો કે બંનેમાં ત્રિજ્યા તો મિત્રો સરખી જઈ છે આ કેન્દ્ર ત્રિજ્યા કેટલું થી અચળ જ રહેશે તો જેમ જેમ તમે અહીંયા ગોળા ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરતા જશો તેમ તેમ એનું વિદ્યુત ક્ષેત્ર વધતું હશે અને સાથોસાથ એના વિદ્યુત સ્થિતિમાન પણ મિત્રો શું થતું હશે વધારે સમજવા જેવી રચના એ ખાસ સમજો તો આ ગોળા ઉપર બહારથી તમે મિત્રો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરતા જાઓ તો આ ગોળા ઉપરના વિદ્યુત ક્ષેત્રમાં વધારો થતો હશે અને વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થતો હશે હા પાડો ને ઓકે હજી મિત્રો આ ગોળા ઉપર તમે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરો ઘણા બધા વિદ્યુત ભાર તો મિત્રો એક ડેફિનેશન આપણે આપી શકીએ કે કોઈ પણ પદાર્થની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની રચનાને ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય કોઈ પણ હવે જો કોઈ પણ પદાર્થની કોઈ પણ પદાર્થની વિદ્યુત ભાર
करवानी क्षमता ने डाइलेक्ट्रिक स्ट्रेंथ महत्तम विद्युत क्षेत्र नो सामनो करी सके तेम डाइलेक्ट्रिक स्ट्रेंथ कहे छे। એટલે આપણે આવી ડેફિનેશન આપીએ મિત્રો પદાર્થની
महत्तम विद्युतमा संग्रह करवानी क्षमता पूरी थया बाद विद्युत मारनो हवामा लीकेज थाय छे विद्युत मारनो हवामा लीकेज थाय छे तो आपणे थाय छे विद्युत मारनो हवामा शुं थवानुं छे मित्रो लीकेज जेने शुं कहेवामां आवे डाइइलेक्ट्रिक जेने डाइइलेक्ट्रिक ब्रेक डाउन कहे छे डाइइलेक्ट्रिक ब्रेक डाउन कहे छे ख्याल आवे तो विद्युत भार हवामां ज्यारे लीकेज थवा माटे ने शुं कहेवामां आवे मित्रो डाइइलेक्ट्रिक ब्रेक डाउन एक मार्गनो एमसीक्यू હવા માટે હવા માટે હવા માટે નું ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નું મૂલ્ય કેટલું હવા માટે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તો ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર છે એક માર્ક એમસીક્યુ મિત્રો યાદ રાખજો હવા માટે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નું મૂલ્ય કેટલું છે 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત મિત્રો 6 ઓકે પાકું તો આના ઉપર આપણે મિત્રો શું શીખવા મળ્યું કે કોઈ એક ગોળો હોય ને મિત્રો તો એના ઉપર તમારે જાજો વિદ્યુત સંકર્ક કોઈ કરી શકતા નથી હવે મિત્રો ફેરેડે નામનો વૈજ્ઞાનિક હતો કેપેસિટર ની રચના કયા વૈજ્ઞાનિકે સમજી લીધી ફેરેડે ફેરેડે મિત્રો આવું કર્યું કોઈ પણ બે વાહક ગોળા લીધા આ એક ગોળો અને એક આ બીજો સમજ આ બે ગોળાને ધ્યાનમાં લીધા ફેરેડે આ ગોળો હે પહેલા નંબર એના ઉપર એને ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો ને બીજા નંબરના ગોળા ઉપર એને ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો એટલે કે આ ગોળા ઉપર પ્લસ Q વિદ્યુત ભાર આ ગોળા ઉપર માઇનસ Q વિદ્યુત ભાર આ ગોળાનો વિદ્યુત સ્થિતિમાન V1 કેટલું હોય આ ગોળાનો વિદ્યુત સ્થિતિમાન V2 કેટલું હોય તો મિત્રો આ જે બે ગોળા છે એવું જરૂરી નથી ગોળા લેવો તમે અહીંયા ચોરસ લંબચોરસ પ્લેટ સમાંતર તમે લઈ શકો કેવાનો મતલબ યાદરચિત આકારના લઈ શકો તો કેપેસિટર એટલે શું હવે વ્યાખ્યા આપણે આ બાજુ આ સિમ્પલ એવી વ્યાખ્યા આપણે જોઈએ પણ કેપેસિટર એટલે શું થાય તો કે એકબીજાથી एक बीजा थी नजीक रहेला यादच्छिक आकारना यादच्छिक आकारना सुवाहको थी बनती रचना ने बनती रचना ने कैपेसिटर कहे छे ख्याल आवे બધાને કેપેસિટર ને જેને આપણે દર્શન સી તો મિત્રો કેપેસિટર એટલે શું તો જો ઉપર એક બીજાથી નજીક રહેલા આ બે ગોળા એક બીજાથી કેમ આવેલા એ નજીક યાદરચિત આકારના એવું જરૂરી નથી આનો આકાર ગોળો જ હોય છે ગમે એવો હોય છે યાદરચિત કાકાના પણ મિત્રો સમજો સુવાહકોથી એટલે કે આ બે ગોળા એ કેવો જો સુવાહક સુવાહકોથી બનતી રચનાને શું કહેવામાં આવે કેપેસિટર તો ક્યાં આવ્યો આ જે રચના એ મિત્રો શું હોય કેપેસિટર હવે મિત્રો આ ધર્મી તો એકવાર વધારતા જાવ તો અહીંયા પ્લસ કે ઓછા એ ઋણ વિદ્યુત પર વધારતા જાવ એક વસ્તુ ક્યાં આવે મિત્રો વિદ્યુત ક્ષેત્રની દિશા આ વિશે જેવી ધનથી કઈ તરફ હોય છે ઋણ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય છે મિત્રો ધનથી ઋણ તરફ ખ્યાલ આવે ને બધા તો મિત્રો હવે આપણે કેપેસિટરની ડેફિનેશન આપ્યો છે આના આગળ વર્ગીકરણ થોડું લખી ભાઈ આ પહેલો નંબરનો ગોળો અને આ બીજા નંબરનો ગોળો અહીં
बने घोड़ा पर विद्युतवा अनुक्रम प्लस क्यू अने माइनस क्यू प्रस्थापित करे छे। पहला घोड़ा पर धन विद्युत बार आवेलो छे अने तेनु विद्युत स्थितिमान एटले के पोटेंशियल डिफरेंस V1 जेटलु छे। બીજા ઘોડા પર ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલ છે તેનું વિદ્યુત સ્થિતિમાન V2 જેટલું છે V2 જેટલું છે અહીં विद्युत क्षेत्र की दिशा पुष्ट एक थी बे तरफ आवे छे पुष्ट एक थी बे तरफ आवे छे क्या आवे बताने पाकू ने આય એમાં મિત્રો આજે વિસ્તાર પ્રભાવ કહી દીધી આય આવશે કે ઈ ચલે છે મિત્રો આય આપણા નિયમ નથી વી ચલે છે મિત્રો શું હોય ક્યુ વી ચલે છે ક્યુ પાકો કાયા વિદ્યુત ભાર જે પ્રસ્થાપિત કરશો ને મિત્રો વિદ્યુત સ્થિતિમાનમાં શું થતો હશે વધારો તો મિત્રો આવું લખાય ક્યુ બરાબર સી મિત્રો સી ને કરતા કરો સી બરાબર આવું લખાય ક્યુ ના છેદમાં વી કેપેસિટર મિત્રો સૂત્ર આવી ગયું સી બરાબર ક્યુ ના છેદમાં વી પાકું ને તો કેપેસિટન્સ ની હવે આ જી મેળવ્યું સી એટલે શું મળ્યું કેપેસિટન્સ તો હવે એની વ્યાખ્યા કરીએ તો શું કે વિદ્યુતભાર ગોળા પરના વિદ્યુતભાર ગોળા પરના વિદ્યુતભાર ક્યુ અને ગોળાના વિદ્યુત સ્થિતિમાન માનના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે શું કહેવામાં આવે કેપે સિટન્સ અહે ખ્યાલ આવે બધા ક્યુ અને વી ના ગુણોત્તરને શું કહેવામાં આવે કેપે સિટન્સ એટલે યાદ કરો તો તમે સી બરાબર ક્યુ ના છેદમાં વી એમાં જોવા જોઈએ તમને એક આવું સૂત્ર જોયું મિત્રો આપણે ભણી ગયા વી બરાબર કે ક્યુ અપોન આર સૂત્ર બધા જોયું આમ તો વી ની કિંમત આયા મૂકો તો સી એમ રાખો ક્યુ એમ રાખો આ બે અવયવની જગ્યા આ બે અવયવની જગ્યા મૂકો તો અહીંયા તમારું લખો છો કે કે ક્યુ અપોન કે હોય જાય આર પર પાકો અને કેપિટલ આર આપણે સંજ્ઞા દર્શાવી દીધી અને જે દર્શાવ્યું બરાબર જો મિત્રો ક્યુ ક્યુ કેન્સલ તો અહીંયા આવું આવ્યું ભાગ્ય રાખી દો આર ના છેદમાં શું કહ્યું મિત્રો કે હવે તમને બધા ખ્યાલ કે બરાબર તો આવું થાય ને આપણે છેદ કરતા બેટા 1/4π0 મિત્રો આ કેની કિંમત અહીં મૂકાવી દીધી કારી દરેકો છે સી એમ 4π0 અહીંયા શું આવ્યું આ મિત્રો આ સૂત્ર એમસીક્યુ માટે ખાસ ઉપયોગી આના આધારે મિત્રો તમે આવું લખાવી દો સી ચલે છે આ
जो त्रिज्या વધારવામાં આવે તો કેપેસિટન્સમાં મિત્રો શું થતું હશે વધારો જો ત્રિજ્યા વધારવામાં આવે તો કેપેસિટન્સમાં શું થતું હશે વધારો બીજો મિત્રો આના ઉપરથી તમને એક હોમવર્કમાં એમસીક્યુ પૂછો પૃથ્વીનું કેપેસિટન્સ શોધો પૃથ્વીનું કેપેસિટન્સ શોધો આ મિત્રો પૃથ્વીનું કેપેસિટન્સ તમને મળી જાય અને પૃથ્વીની ત્રિજ્યા ખબર હોય તો મિત્રો પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે 6400 કિલોમીટર તો મિત્રો આ તમને ખબર 4 5 એટલે 0.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત અને ત્રિજ્યા મેં કીધું તમને 6400 કિલોમીટર કિલોમીટરમાંથી મિત્રો કેમાં કન્વર્ટ કરશો મીટર એટલે તમારો જવાબ આવી જાય સી બરાબર અને કેપેસિટરનો એકમ શું હોય તો કે ફેરાડે એકમની ચર્ચા કરી લઈએ બીજો મિત્રો એકમ તમને ખ્યાલ આવે વિદ્યુતભારનો એકમ શું થશે કુલમ અને વિદ્યુતસ્થિતિમાનનો એકમ શું હશે વોલ્ટ વિદ્યુતસ્થિતિમાનનો એકમ વોલ્ટ અને વિદ્યુતભારનો એકમ કુલમ ટપા પડે મિત્રો પારિમાણિક સૂત્ર તમને આવડશે પારિમાણિક સૂત્ર હવે જોજો મિત્રો વિદ્યુતભાર એ ક્યુ બરાબર તમને ખબર પડે તો આઈટી આવું સૂત્ર અને વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર મિત્રો આપણે તો ને ડબલ્યુ ના છેદમાં ક્યુ ડબલ્યુના છેદમાં ક્યુ આ ક્યુ ક્યાં આવી ગયા અંશમાં ક્યુ બરાબર આઈ ટી અને આવું લખે મિત્રો આઈ સ્ક્વેર ટી સ્ક્વેર છેદમાં ડબલ્યુ આ તો કરો હવે મિત્રો આનું સદુરૂપ આપો તો અહીંયા એ નો સ્ક્વેર અને અહીંયા શું થયું ટી નો સ્ક્વેર કાર્યનો મિત્રો આપણે તમને એમ વન એ ટુ ટી માઇનસ ટુ આવું કઈ હવે મિત્રો સાદુરૂપ આપી દઈએ તો પારિમાણિક સૂત્ર શું આવશે એમની માઇનસ એક ઘાત એલ આયા પ્લસ બી ઉપર જાય તો માઇનસ એટલે માઇનસ બે ઘાત ટી આયા માઇનસ બી ઉપર જાય તો પ્લસ ટી ની ચાર ઘાત અને એની કેટલી ઘાત આવશે બે આથી ગયું મિત્રો પરિમાણક સૂત્ર કેપેસિટર બીજું મિત્રો કેપેસિટરની સંજ્ઞા કેપેસિટરની સંજ્ઞા કેવી મિત્રો તો કે કેપેસિટરને આ રીતે સામાન્ય રીતે આપણે દર્શાવશે બે પ્લેટ સમાંતર આપણે મિત્રો કેપેસિટર મે આપણે કીધું યાદચ્છિક આકારનો હોઈ શકે પણ વ્યવહારની અંદર સમાંતર પ્લેટ કેપેસિટર ઉપયોગ લાઈન સંગ મિત્રો ચલિત કેપેસિટર હોય ને ચલિત કેપેસિટર એની સંજ્ઞા આવી ગઈ આજે દર્શાવી ચલિત કેપેસિટર જય બધા પાકો ઓકે અને છેલ્લી વાત કેપેસિટર હે ખાસ સમજો મિત્રો આ લખો કેપેસિટર માધ્યમ અંતર આકાર પર આધારિત છે જો ખાસ એમસીક્યુ માટે આ મહત્વ સમજો કેપેસિટર એ માધ્યમ ઉપર આધારિત તમે કયા માધ્યમ માં રાખો પાણીમાં ડુબાડો કેરોસીન માં રાખો હવામાં રાખો શૂન્ય અવકાશમાં રાખો માધ્યમ બદલાઈ જાય એટલે કેપેસિટન્સ મિત્રો બદલાઈ જાય બરોબર ખાસ બીજો મહત્વનો મુદ્દો કે કેપેસિટર વિદ્યુત ભાર ક્યુ અને વિદ્યુત સ્થિતિમાન વી પર આધારિત નથી જોઈ ગયો મિત્રો આ ખાસ સમજો એમસીક્યુમાં ભૂલ ના કરો આપણે એકમાં એવું લાગે મિત્રો જો સી બરાબર ક્યુ અપોન વી એટલે આપણે એવું લાગે વિદ્યુત ભાર વધે ને કેપેસિટન્સ વધે તો કે ના કેપેસિટન્સ એટલે મિત્રો વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન ઉપર આધારિત નથી શું પા તમને ખબર પડી ગઈ મિત્રો વિદ્યુત ભાર આયનને વધારતા તો વિદ્યુત સ્થિતિમાન માં શું થાય તો વધારો હું એમ કહું વિદ્યુત ભાર ને 2 કુલમ વધાય તો વિદ્યુત સ્થિતિમાન ને 2 વોલ્ટ વધશે તો 2 ભાગ્યા 2 કરો જોઈએ તો પાછો 1 જ આવશે હું એમ કહું મિત્રો વિદ્યુત ભાર 5 કુલમ વધ્યો તો વિદ્યુત સ્થિતિમાન ને 5 વોલ્ટ વધશે ફરી 5 ભાગ્યા 5 કરો જોઈએ 1 આવશે
खास कैपेसिटेंस के ऊपर अचल है कि विद्युत भार और विद्युत स्थितिमान पर कैपेसिटर आधारित नहीं फक्त खास जो माध्यम पर आधारित है और अब आप का लेक्चर के अंदर जो से दिया जो माध्यम बदलाव से क्या कैपेसिटेंस बदलेगा समझाए बता रहे पाकू ने तो बस ये तो आया थी ये पूरी व्यवस्थित रीते कंप्लीट आ भाग के तुम्हारी बुक के अंदर कैपेसिटर कांसेप्ट थोड़ा कम तो जाते लो ખ્યાલ આવે તો વ્યવસ્થિત રીતે આ જે શરૂઆતની પોઝિશન સમજાવી મિત્રો હવાની અંદર કેમ આયનીકરણ થાય એ વસ્તુ ખાસ સમજવાની છે તો કે કેપેસિટર એટલે શું તો કે એકબીજાથી નજીક રહેલા યાદચ્છિક આકારના બે સુવાહકોથી બનતી રચનાને મિત્રો શું કહેવામાં આવે કેપેસિટર કેપેસિટન્સ કોને કહેવાય તો કે શું તો કે V જેટલો વિદ્યુત સ્થિતિમાન હોય અને Q જેટલો વિદ્યુત ભાર આવે तो विद्युत भार ने विद्युत स्थितिमान को जो गुणोत्तर मळे ने मित्रो एने શું કહેવામાં આવે કેપેસિટન્સ કેપેસિટન્સ ના મિત્રો એકમ શું આવ્યું તો કે ફેરાડે બીજો એકમ કયો આવ્યો તો કે વિદ્યુત ભાર ના છેદમાં વોલ્ટ અને પારિવારિક સૂત્ર તમને ખ્યાલ આવ્યો એની સંજ્ઞા આ આમ જોવા જઈએ તો કેપેસિટર ગમે યા કરાવો પણ આપણે વ્યવહારમાં સમાંતર પ્લેટ કેપેસિટર નો ઉપયોગ કરશે ચલિત કેપેસિટન્સ કે ને તો મિત્રો અને બીજી વાત આ क्या डाइलेक्ट्रिक स्ट्रेंथ ये आपका लेक्चर में अंदर ना इससे थोड़ा आपने जो से बराबर सब बराबर तो क्या हो से पाकू ओके आप स्क्रीनशॉट कर ले जो भी हो तो दिखा और रेडी सारा मित्रों का आपका लेक्चर में अंदर समांतर प्लेट कैपेसिटेंस को नहीं के बाद इन्हीं आपने मित्रों चर्चा कर से बराबर ત્રણ વાક્ય થીએ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ મિત્રો થઈ જાવી સારવાર જય શ્રી કૃષ્ણ